एक अमारे अहीं कोई पण ने कोई झेरी जनावर करडे, साप छे, पड़कू छे, वीछी छे, आवा झेरी जनावर जे कोई व्यक्ति ने करडे ने ई अहीं पहोंची जाय छे तो 5 मिनिट नी अंदर એની ઝેર ઉતરી જાય છે. આવું અમારી નજરે જોયેલું. અમે જયારે આ બધું કામ કરતા અને જયારે રેવલ કરતા ત્યારે આમાંથી અનેક વિષયો નીકળ્યા છે. વિષયો નીકળ્યા છે, એ વિષયો ઘણા ને કરેડા પણ છે, પણ કરેડા પછી એ વિષય ત્યાં ને ત્યાં જ મૃત પામેલો છે. માણસને કઈ થયેલું નથી. ત્યાર પછી અમને એવું થયું કે ભાઈ અમારે અહીંયા આ દાદા ત્યાં આસ્થાનું પ્રતિક ગણાય, તો આપણે એની આસ્થા એ કામ કરી છે તો આપણે કશું થવાનું નથી. બીજી એક વાત મેં એ પણ જાણી છે કે દાદાનું મંદિર છે, પ્રાંગણ છે, તમે કીધું 2 એકર ની આસપાસ છે, કે આ ડુંગરની નીચે પ્રસાદનો એક પણ દાણો નથી લઈ જવાતો. એ સાચી વાત છે. હા, એ 100% સાચી વાત છે. ભૂતકાળમાં કદાચ એવું કઈ બન્યું ખરા, ક્યારે એવું કઈ બનાવ્યું? હા, એવા 2-3 અનુભવ અમારી અંદર જ થયેલા છે. નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં આપ સૌનું ફરીવાર સ્વાગત છે. મિત્રો, આજરોજ આપણે કેવા મંદિરે પહોંચી ગયા છીએ જ્યાંથી પ્રસાદીનો એક પણ દાણો નીચે નથી લઈ જવાતો. પર્વત ઉપર આવેલો મંદિર સુંદર મજાનું છે અને જેનું નામ છે શરમણીયા દાદાનું મંદિર. આ મંદિર આવેલું છે સરદારથી માત્ર 5 કિલોમીટર દૂર આવેલા ગઢડિયાજામ ગામે. તો ચાલો આપણે આ મંદિરના દર્શન કરીએ, આ મંદિરની સંપૂર્ણ માહિતી મેળવીએ. યુટ્યુબ પર રહેલ મારા સૌ મિત્રો અને વડીલોને મારી ચેનલ રોયલ ગુજરાત દ્વારા આપ સૌનું સ્વાગત કરું છું. અમારા દરેક વિડીયોની જેમ આજે પણ આપણે એક ધાર્મિક અને સુંદર જગ્યાએ પહોંચી ગયા છીએ. વિડીયોમાં તમે જોઈ શકો છો આ મંદિર ડુંગર પર આવેલું છે અને આ ડુંગર પરથી પ્રસાદીનો એક પણ દાણો જમીન પર નથી લઈ જવાતો. તમને પણ આ જાણીને નવાઈ જરૂર લાગી હશે અને એક પ્રશ્ન જરૂર થયો હશે કે આવું કેમ, આવું તો ખરેખર હોતું હશે? તો અમારો આ વિડીયો એન્ડ સુધી જરૂર જોજો, તમારા દરેક પ્રશ્નનો જવાબ તમને આ વિડીયોમાં જરૂર મળશે. તેમજ આ અનોખા મંદિરની સંપૂર્ણ માહિતી અમારા વિડીયોમાં તમને આપવામાં આવશે. તો ચાલો શરૂ કરીએ આજની સફર. જસદણ જિલ્લાના ગઢડિયાજામ, રામડિયા અને આદ્યાની વચ્ચોવચ્ચ આવેલું છે ડુંગરિયાળ વિસ્તારમાં શરમણીયા દાદાનું મંદિર. જે મંદિર ડુંગરિયાળ વિસ્તારમાં લગભગ 2 એકર જગ્યામાં ફેલાયેલું છે. આ મંદિરની મુખ્ય વિશેષતાની વાત કરીએ તો કોઈ પણ ઝેરી જીવ કેળ્યું હોય તો આ મંદિરે સમયસર પહોંચી જાય છે તો તેનું ઝેર ઉતરી જાય છે. તો ચાલો સાથે દર્શન કરીએ ગઢડિયાજામવાળા શરમણીયા દાદાના. તો મિત્રો, હાલ આપણે શરમણીયા દાદાના મંદિરના પ્રાંગણમાં પહોંચી ગયા છીએ. શરમણીયા દાદાનું ખૂબ જ ભવ્ય અને સુંદર મંદિર છે. મંદિરની ચોખ્ખાઈ એટલી છે કે એકવાર વાહ બોલવાનું મન જરૂર થાય. શરમણીયા દાદાને ગામના રક્ષક તરીકે પણ ઓળખવામાં આવે છે અને અહીં તો ડુંગર પર બિરાજમાન શરમણીયા દાદા એક સાથે 3-3 ગામની રક્ષા કરે છે. તો ચાલો હવે આપણે નજીકથી શરમણીયા દાદાના દર્શન કરીએ. જય હો શરમણીયા દાદા, સૌનું ભલું કરજો, સૌની રક્ષા કરજો, સૌને સદબુદ્ધિ આપજો અને અમારો આ વિડીયો જોનાર દરેકના દુઃખોને આપ દૂર કરજો. સોમવારના દિવસે તેમજ 5મના દિવસે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિકો અહીં દર્શન કરવા માટે આવે છે અને જે પદયાત્રીઓ અહીં આવે છે તેમના માટે ઉપર ચડવા માટે સરસ મજાની સીડીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. દર મહિનાની 5મે ગઢડિયાજામ, આદ્યા અને રામડિયાના લોકો સાથે મળીને દાદાને ધજા ચડાવે છે. ડુંગર પર બિરાજમાન શરમણીયા દાદાના મંદિરની ધજા એટલી વિશાળ છે કે આસપાસના અનેક ગામમાંથી શરમણીયા દાદાના મંદિરના દર્શન થાય છે. તેમજ 5મના દિવસે મહાપ્રસાદનું પણ આયોજન થાય છે. ડુંગર પર શરમણીયા દાદાના મંદિરની બાજુમાં જ આ વિશાળ રસોડું આવેલું છે. અહીં આવતા ભાવિકો માટે આ જ રસોડામાં રસોઈ બનાવવામાં આવે છે. 5મના દિવસે મોટી સંખ્યામાં આજુબાજુના ગામો તેમજ શહેરોમાંથી ભાવિકો અહીં આવે છે અને અહીં આવીને ભોજન પ્રસાદનો આનંદ લે છે. ગામથી થોડી દૂર અને ડુંગર પર હોવા છતાં આરતીના સમયે અનેક ભાવિકો અહીં આવે છે અને શરમણીયા દાદાની આરતીનો લાભ લે છે અને શરમણીયા દાદા અહીં આવતા દરેક ભાવિકોના દુઃખોને દૂર કરે છે. અને આ પરમ શાંતિની તલાશમાં છો તો એકવાર શરમણીયા દાદાના મંદિરની મુલાકાત અવશ્ય લેશો. તો ચાલો હવે આપણે આ શરમણીયા દાદાના મંદિરના એક સ્વયંસેવક સાથે જ વિસ્તારમાં વાત કરીએ. તો મિત્રો, આપણી સાથે શરમણીયા દાદા મંદિરના સ્વયંસેવક એવા મનોજભાઈ ડાંગર જોડે ગયા છે જેમની પાસેથી આપણે આ મંદિરની સંપૂર્ણ માહિતી મળી. કેમ છો મનોજભાઈ, મજામાં? બસ એકદમ મજામાં મનોજભાઈ. હા, બે આપણે શરમણીયા દાદા એમ કહેવાય કે ભાઈ ગામના રક્ષક તરીકે ઓળખાય. હા હા. અને શરમણીયા દાદા અહીંયા તો આપણે પહાડ ઉપર ડુંગર ઉપર બેઠા છે અને 3-3 ગામની રક્ષા કરે છે. રક્ષા કરે, એવું કહી શકાય કે ભાઈ 3 ગામના એકતાનું પ્રતિક કહેવાય આપણે શરમણીયા દાદાનું મંદિર. હા, કે સાથે અડી મળીને દર 5મે દાદાને ધજા ચડાવે છે અને આટલી સરસ પ્રસાદનું ભોજનની વ્યવસ્થા અહીં કરેલી છે. બસ દાદાને આપણે જે કાંઈ લોકો ભાવિકો આવતા હોય એ કેવી કેવી માનતા લઈને આવતા હોય છે અને દાદા એના કેવા કામ કરે છે એના વિશે થોડું આપ કહો. જો આમાં એ તો હવ હો ના શ્રદ્ધાનો વિષય છે. એક અમારે અહીંયા કોઈ પણ ને કોઈ ઝેરી જનાવર કરડે, સાપ છે, પડકું છે, વીછી છે, આવા ઝેરી જનાવર જે કોઈ વ્યક્તિને કરડે ને એ અહીંયા પહોંચી જાય છે તો 5 મિનિટની અંદર એની ઝેર ઉતરી જાય છે. આવું અમારી નજરે જોયેલું. અમે જ્યારે આ બધું કામ કરતા અને જ્યારે રેવલ કરતા ત્યારે આમાંથી અનેક વિષયો નીકળ્યા છે.
વિછીઓ નીકળ્યા છે, એ વિછીઓ ઘણા ને કરેડા પણ છે, પણ કરેડા પછી એ વિછી ત્યાં ને ત્યાં જ મૃત પામેલો છે. વિછી મૃત્યુ પામે ને માણસ ને કઈ થયેલું નથી. ત્યાર પછી અમને એવું થયું કે ભાઈ અમારે અહીંયા આ દાદા ત્યાં આસ્થાનું પ્રતિક ગણાય, તો આપણે એની આસ્થાએ કામ કરી છે તો આપણે કશું થવાનું નથી. બરોબર. અને દાદા અમારે ઘણી વખતે અહીંયા પાંચમની આસપાસ કે આડા દિવસે અમને દાદા દર્શન દે છે નાગરૂપે, કે આની અંદર ફરતા હોય છે એકદમ શાંતિથી, જ્યારે કોઈ નથી હોતું ને અમે બધા સ્વયંસેવકો હોય તો અમને ઘણી બધી વાર દર્શન થયેલા છે. ભાગ્યમાં હોય તો દર્શન, ભાગ્યમાં હોય તો. બાકી એની લંબાઈ આશરે 10 ફૂટની આસપાસ તો અમે જોયેલા છે. 10 ફૂટની લંબાઈ છે અને અંદાજે જાડા એની તમે 5 ઇંચની આસપાસ ગણી શકો, એવડું પણ એકરૂપ છે. એ અમુકને જોવા મળે છે. અને ત્યારબાદ અમે બધા એવું નક્કી કર્યું કે થાય એટલી તન મન ધનથી સેવા કરવી. ત્યારબાદ અમે આ સેવાની એમને પ્રવૃત્તિ ચાલુ રાખી છે. અને જે કોઈને ઝેર ચડી જાય છે એ લોકોની કોઈ એવી મોટી માનતા નથી હોતી. એ લોકો અહીંયા આવીને બેસી જાય તો અમારે કોઈ ભોવાની જરૂર નથી હોતી. એ વ્યક્તિ એની સ્વચ્છાએ શ્રદ્ધા રાખીને પગ સામે રાખીને બેસી જવાનું, 10 મિનિટમાં એ વ્યક્તિ રેડી થઈ જાય. જેવી રીતે આપણે અડમતિયા ગુલેડિયા વાસી કહેતા એવી જ રીતે, હા છે પણ આપણો મૂર્તિ ઝેર ચૂચે. હા હા, એવું છે અમારા બાજુમાં. પણ હવે અમારે આ વસ્તુ થતા હવે અમારે અડમતિયા ગુલેડા જવાની જરૂર પડતી નથી. હવે બીજી એક વાત મેં એ પણ જાણી છે કે દાદાનું મંદિર છે, પ્રાંગણ છે, તમે કીધું 2 એકરની આસપાસ છે, કે આ ડુંગરની નીચે પ્રસાદનો એક પણ દાણો નથી લઈ જવાતો. નથી લઈ જવાતો, એ સાચી વાત છે. હા, એ 100% સાચી વાત છે. ભૂતકાળમાં કદાચ એવું કંઈ બન્યું ખરા, ક્યારે એવું કંઈ બન્યું? હા, એવા 2-3 અનુભવો અમારી અંદર જ થયેલા છે કે અમારા ગ્રુપના મેમ્બરો આઈના કે પ્રસાદી લઈ ગયેલા હોય અને બીજે ત્રીજે દિવસે એક વ્યક્તિએ અમારા અહીંથી રીંગણા લઈને આવેલા હતા, ત્યારે એને રીંગણા વધ્યા એટલે એને એવું થયું કે ભાઈ હું વાળીએ મજૂરને આપી દઉં. એ લોકો અહીંથી રીંગણા લઈને ગયા ને એની તબિયત અત્યંત નાજુક થઈ. ત્યાર પછી એને એવો વિચાર આવ્યો કે હું રીંગણા લઈ ગયો, આ એનું કંઈ પણ હશે. ત્યાર પછી એને મનોમન માનતા કરી એ વ્યક્તિ સવારે સાજો થઈ ગયો અને એને રીંગણા અહીંયા પાછા મૂકી ગયો. પછી અહીંથી અમારે એક દિવસ વાસણ ભરીને અમે જતા હતા, તો વાસણની અંદરથી જે ઉપરનો જે અમારા વાસણ હતા અહીંયા મંડળના અમારા, એ ભૂલથી એ વ્યક્તિને અંદર આવી ગયા. એ વ્યક્તિ ગોરાળાની નીચે ઉતરો, આ જગ્યા આમ ગોરાળાથી પ્રખ્યાત છે. એ વ્યક્તિ નીચે ઉતરો તો આપોઆપ એ ગાડીમાંથી વાસણ નીચે પડી ગયેલા, આ અમારી નજર સામેનો દાખલો છે. ત્યારબાદ અમે અહીંયા બોર્ડ મારી દીધા છે કે ભાઈ રજા આઈની પ્રસાદી કોઈએ નીચે લઈ જવી નહીં. જે કાંઈ વસ્તુ અહીંયા લઈને આવે અમારે કરિયાણું અમે ખુદ ન લઈ જતા. જે કાંઈ છે એ અમારે અહીંયા 2 રૂમ બનાવેલા છે એની અંદર અમે સ્ટોરેજ કરીએ છીએ. અને જે કાંઈ વસ્તુ વધે એ અહીંયા, અને ગમે ત્યારે કોઈ પણ ગમે ત્યાંથી આવે માણસો શ્રદ્ધાથી અહીંયા, અને સમય હોય તો અમારી પાસે ઓલરેડી બધી વસ્તુ અહીંયા પડી હોય. અમે કોઈ દિવસ તાળા મારતા નથી. અહીંયા અમારે કોઈ મહંત નથી. અમે ત્રણેય ગામના મેનેજમેન્ટ કરીએ છીએ અને ત્રણેય ગામ વચ્ચે આ અમારી જગ્યા છે. અને જે કોઈ બહારથી માણસો આવે શ્રદ્ધાથી, એને જમવું હોય આ છે તે છે, જેટલું અહીંયા અમારી પાસે છે એનું અમે તાળું ખોલી દઈને બાકી ઘટતી વસ્તુ અમે ને અહીંયા લઈ આવી દઈએ છીએ. આ અમારી અહીંની વ્યવસ્થા છે. દાદાના પરચા આજે હાજર હાજર, આજે પણ હાજર હાજર છે અને આવતા સમયમાં પણ રહેશે એવો અમને ભરોસો છે. બીજી એક વાત મનોજભાઈ, કદાચ આપણે આજુબાજુના ગામના તો અહીંયા આવતા હોય સરદાર નજીકના, તમારા વિડીયોના માધ્યમથી કદાચ ગુજરાતમાંથી કે અન્ય રાજ્યોમાંથી પણ આવવા માગતા હોય, તો એ મહેમાનો જે દર્શનાર્થીઓ છે એના માટે કેવી વ્યવસ્થા છે? એના માટે તો જો બહારથી આવતા હોય તો તેને રાજકોટ ઉતરવું પડે. રાજકોટ બાદ એને બસના માધ્યમથી સરદાર આવવું પડે. સરદારથી ક્રોસ થાય છે અમારું ગામ, કારણ કે ભાવનગર હાઈવે ત્યાં સુધી લાગવું પડે છે. ત્યારબાદ અમારું ગઢડિયા જામ ગામ આવે અને ત્યાર પછી ત્યાંથી ગમે ને એને પૂછો કે 1.5 કિલોમીટર અમારા ગામથી દૂર છે. રામળિયાથી પણ 1.5 કિલોમીટર થાય છે અને આધ્યાથી પણ 1.5 કિલોમીટર થાય છે. આ વચ્ચે આ જગ્યા આવેલી છે. ગમે ને પૂછજો કે ગોરાળે સરમળિયા દાદાએ જવું છે તો કોઈ પણ નાનું છોકરું તમને એડ્રેસ આપશે. અને અમારા તરફથી જે કોઈને આવવું હોય અમારા તરફથી વેલકમ. શ્રાવણ મહિનો પણ અહીંયા પ્રસાદ ચાલુ રાખીએ છીએ. કોઈને શ્રાવણ મહિનાની અંદર અહીંયા આવવું હોય તો અમારી તમામ વ્યવસ્થા હોય છે. અહીંયા અમારું કોઈ બીજું કઈ બંધારણ નથી. અને હવે અમારે અહીંયા ગાડી ઠેઠ ઉપર સુધી આવી જાય છે. આવી વ્યવસ્થા છે. તો વ્યવસ્થા છે કે ભાઈ પદયાત્રા કોઈ પર્વત ચડીને માનતા પૂરી એના માટે સરસ મજાની શેરડીની વ્યવસ્થા. હા, શેરડીની વ્યવસ્થા અમે ત્યારબાદ જ કરી કે ઉપર જે માણસો દર સોમવારે અમારે અહીંયા રૂલ છે કે દર સોમવારે હાલીને આવે છે માણસો, એના માટે અમને એવું લાગ્યું કે ભાઈ આપણે રસ્તો તો બનાવી નાખ્યો, તો રસ્તે હાલે તો 1 કિલોમીટરનો રન થાય છે. તો ઘણા બધા હાલીને અમારે દર સોમવારે મિનિમમ 150 થી 200 જણા તો હાલીને આવે જ છે. એ બધા માટે થઈને અમે શેરડીની વ્યવસ્થા કરી કે એ લોકોને શોર્ટકટ થાય.
બાકી વાહન પહોંચી શકે પણ સરસ મજાની વ્યવસ્થા પૂરતી છે એટલે અમે વાહન ઉપર આવી શકે સરળતાથી હજી અમે વિકાસને અમારા આગળ આગળ ધપાવતા જઈએ છીએ અને દાદા જેટલો અમને રાહ બતાવશે એ રસ્તે અમે હાલવા જઈશું. આભાર મનોજભાઈ, થેન્ક યુ. મિત્રો, આપને પણ અમારો આ વિડીયો જોઈને એકવાર શરમણીયા દાદાના મંદિરની મુલાકાત લેવાનું મન અચૂક થયું હશે. અને જો આપ આ મંદિરની મુલાકાત લેવા માગો છો તો અમારા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આ મંદિરનું સંપૂર્ણ સરનામું આપ સરળતાથી પહોંચી શકો એ રીતે લખેલું છે. અને મિત્રો, શરમણીયા દાદાના મંદિરની આજુબાજુમાં ફરવાલાયક સ્થળની વાત કરીએ તો હરમતિયા ગોલીડા ગામે પંચમુખી હનુમાન મંદિર આવેલું છે, ભાડલા ગામે ગેલી અંબેમાનું મંદિર આવેલું છે અને સરદારમાં સ્વામિનારાયણ મંદિર આવેલું છે. તો આપ આ મંદિરોની મુલાકાત પણ અવશ્ય લેશો. ડુંગર પર આવેલા શરમણીયા દાદાના મંદિરથી આસપાસનો નજારો એટલો અદ્ભુત અને સુંદર દેખાય છે કે તમે કદાચ આખો દિવસ આ મંદિરને પસાર કરો તો પણ તમને ઓછો લાગે છે. અને જો આપની પાસે સમય હોય તો એકવાર આ મંદિરે જઈને ઉગતો સૂર્ય અને આથમતો સૂર્યને જરૂર જોજો, જેનો નજારો ખૂબ અદ્ભુત અને સુંદર છે. તો થોડો સમય કાઢીને રાજકોટ નજીક આવેલા આ મંદિરે એકવાર અવશ્ય જજો. તો મિત્રો, આશા છે કે તમને આજનો અમારો શરમણીયા દાદાનો વિડીયો સારો લાગ્યો હશે. અને સારો લાગ્યો હોય તો આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી પહોંચે તેવો પ્રયત્ન કરજો. વિડીયોને લાઇક કરજો, શેર કરજો, જેથી શરમણીયા દાદાના દર્શન સૌ કોઈ કરી શકે. અને અમારા દરેક વિડીયોની જેમ આજના વિડીયોનો પ્રશ્ન આપના માટે એ છે કે શરમણીયા દાદાનું જે નવું મંદિર બાંધવામાં આવ્યું છે તે કયા કયા ગામે સાથે મળીને બાંધ્યું છે. આ પ્રશ્નનો જવાબ તમારે અમને કમેન્ટ કરીને આપવાનો રહેશે અને અમને સારી લાગશે એવી એક કમેન્ટને અમે સરપ્રાઈઝ ગિફ્ટ આપીશું. તો મિત્રો, એકવાર ફરી મળીશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી જય શરમણીયા દાદા.